વિદ્યા ચેનલમાં આપનું સ્વાગત છે. એક્ટિવિટી 6C નીચેના પ્રશ્નોના ઉત્તરો માટે વિકલ્પો બનાવો. આપણે પ્રશ્ન ઉપરથી વિકલ્પ બનાવવાના છે. આપણને અહીંયા પહેલો પ્રશ્ન આપે છે, હુ ઇઝ ધ રાઇટર ઓફ ધ મહાભારત. અહીંયા આપણને WHO હુ નીચે લીટી કરેલી છે. આપણને પ્રશ્ન કહેવા માંગે છે કે મહાભારત કોણે લખ્યું છે. હવે આપણે અંડરલાઇન શબ્દ જવાબ મળે એ રીતે આપણે એના વિકલ્પ બનાવવાના છે. હવે WHO એ વ્યક્તિ વિશે જાણવા માટે થાય છે, એટલે આપણે 4 વિકલ્પ લખવાના છે. એ વિકલ્પમાં વ્યક્તિનું નામ લખવાનું છે, બરાબર, અને એમાં એક સાચું નામ લખવાનું છે જેને મહાભારત લખ્યું છે. ઓકે, એ વાલ્મીકી, બી વેદવ્યાસ, સી દ્રોણાચાર્ય, ડી કર્ણ. તો આનો જવાબ છે બી વેદવ્યાસ, બરાબર. એટલે આપણને વેદવ્યાસ છે એ ઉપરના પ્રશ્નનો જવાબ મળે છે, બરાબર. એ આ એક્ટિવિટીમાં આપણે શીખવાનો છે. સમજા પડી ને આમાં વિદ્યાર્થી મિત્રો? સરસ. બીજું છે, હુ ડિસ્કવર્ડ અમેરિકા. અમેરિકા કોણે શોધ્યું, બરાબર. અહીંયા પણ આપણે WHO નીચે અંડરલાઈન કરેલી છે. આપણે એવો જ પ્રશ્ન વિકલ્પ બનાવવાના છે એનો જવાબ આપણને મળે, કે જે વ્યક્તિનું નામ હોય. એ એલેક્ઝાન્ડર, બી શેક્સપિયર, સી કોલંબસ, ડી ઓબામા. તો આનો જવાબ આપણને મળે છે કોલંબસ, બરાબર. એટલે આ વિકલ્પ છે એ આ પ્રશ્નનો જવાબ છે. When did the battle of Plassey take place? પ્લાસી નું યુદ્ધ ક્યારે થયું હતું? એટલે અહીંયા આપણને WHEN વેન આપ્યું છે, બરાબર. અહીંયા વેન નીચે અંડરલાઈન કરેલી છે, એટલે આપણે વિકલ્પ બનાવવાના કે એનો જવાબ WHEN વેનથી આવે. એટલે કે વેનથી પ્રશ્ન પૂછ્યો તો એનો જવાબ આપણને સમાં આવવો જોઈએ, સમયમાં આવવો જોઈએ. અને તમને વિદ્યાર્થી મિત્રો ખબર છે કે વેનનો ઉપયોગ કરીએ ક્યારે કરીએ છીએ આપણે? જ્યારે સમયગાળો દર્શાવવાનો હોય ત્યારે, યાની કે એક્ઝેક્ટ કોઈ સમય બતાવવાનો હોય ત્યારે, બરાબર. એટલે આપણે અહીંયા વિકલ્પ બનાવીશું આવી રીતે, એ 1957, બી 1857, સી 1875, ડી 1757. ઓબ્વિયસલી આનો જવાબ શું આવશે? 1757. આ રીતે આપણે વિકલ્પ બનાવવાનો છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે એક્ટિવિટી 6D વિશે શીખીશું. નાવ ફ્રેમ ક્વેશ્ચન ફોર ધ ઓપ્શન ગીવન બિલો. હવે આપણે ફ્રેમ બનાવવાની છે, કોની? ક્વેશ્ચન્સની, ફોર ઓપ્શન ગીવન બિલો. હવે આપણને નીચે ઓપ્શન આપેલા છે, બરાબર, અને ઓપ્શન ઉપરથી આપણે શું બનાવવાનું છે? પ્રશ્ન બનાવવાનો છે. વિકલ્પ આપે છે, વિકલ્પ પરથી આપણે શું બનાવવાનું છે? ફ્રેમ બનાવવાની છે ક્વેશ્ચન. ફોર એક્ઝામ્પલ લઈએ, જુઓ, પહેલાં આપણને ઓપ્શન આપેલા છે, ધ તાપી, બી ધ મહીસાગર, સી ધ નર્મદા, ડી ધ વાત્રક. હવે આ 4 વિકલ્પનો ઉપયોગ કરીને આપણે પ્રશ્ન બનાવવાનું છે. એક આપણે ખાસ યાદ રાખવાનું કે આપણે આ 4માંથી કોઈ પણ એક વિકલ્પ પસંદ કરીને પ્રશ્ન એવો બનાવો કે એનો જવાબ આવે. અહીંયા મેં ધ નર્મદા પસંદ કરેલ છે વિકલ્પનો, તો એનો પ્રશ્ન મેં આ રીતે બનાવેલ છે. Which is the longest river in Gujarat? ગુજરાતની સૌથી લાંબી નદી કઈ છે? તેનો જવાબ મળે છે આપણને ધ નર્મદા. ઓકે વિદ્યાર્થી મિત્રો, ખ્યાલ આવ્યો ને તમને? ત્યારબાદ 2 નંબર, એ કલ્પના ચાવલા, બી સુનીતા વિલિયમ્સ, સી રાકેશ શર્મા, ડી યુરી ગેગેરિયન. તો આનો પ્રશ્ન બને છે, હુ વોઝ ધ ફર્સ્ટ ઇન્ડિયન વુમન ટુ ગો ઇન સ્પેસ. પ્રથમ ભારતીય મહિલા કોણ હતી કે જે અવકાશમાં ગઈ હતી, બરાબર. અહીંયા કોણ? તો આપણે એનો જવાબ મળે છે કલ્પના ચાવલા, બરાબર. આ રીતે આપણે પ્રશ્ન બનાવવાનો છે. યાદ રાખો વિદ્યાર્થી મિત્રો કે આપણે અહીંયા જે પ્રશ્ન બનાવીએ એનો જવાબ વિકલ્પમાં આવવો જોઈએ, બરાબર. એવું નહીં કે કલ્પના ચાવલા, તમે રાકેશ શર્માનો પણ બનાવી શકો, સુનીતા વિલિયમ્સનો, અહીંયા યુરી ગેગરીયનનો પણ બનાવી શકો છો. ઓકે વિદ્યાર્થી મિત્રો, 3 નંબર, એ કમ્પ્યુટર, બી લેપટોપ, સી
ટેબ્લેટ્સ ડી મોબાઈલ. બરાબર, અહીંયા મેં ટેબ્લેટ્સ વિકલ્પ પસંદ કરેલું છે. એનો પ્રશ્ન આ રીતે બનશે, વોટ ઇઝ આકાશ, આકાશ શું છે? તેનો જવાબ આપણને મળે છે ટેબ્લેટ્સ. યાદ રાખો, અહીંયા જે પ્રશ્ન બનાવો એનો જવાબ આપણને વિકલ્પમાંથી મળવો જોઈએ. ચાલો ચાર નંબર જોઈએ. પ્રેમાનંદ, બી નરસિંહ મહેતા, સી કનૈયાલાલ મુનશી, ડી ઉમાશંકર જોશી. એનો પ્રશ્ન બનશે, હુ રોટ પાટણની પ્રભુતા? બરાબર, તો આનો જવાબ આપણને મળે છે કનૈયાલાલ મુનશી. ઓકે, આ રીતે આપણે બનાવવાના છે પ્રશ્ન. ત્યારબાદ જોઈએ પાંચ નંબર. એ સોલાર એનર્જી, બી ઓઇલ, સી પેટ્રોલ, ડી કોલ. એનો પ્રશ્ન બનશે, વોટ ઇઝ ધ સોર્સ ઓફ સોલાર? બરાબર, એટલે કે સોલાર એટલે સૂર્યનો સ્ત્રોત શું છે? સોલાર એનર્જી. બરાબર, કે જે સોલાર છે, બરાબર, એનો સ્ત્રોત કયો છે? તો સોલાર એનર્જી આપણને ઉત્તર મળે છે. ત્યારબાદ છ નંબર, સીએનજી, બી પીએનજી, સી એલપીજી, ડી પેટ્રોલ. ચાર વિકલ્પથી પ્રશ્ન બને છે, વિચ ઓફ ધ ગેસ યુઝડ ઇન કુકિંગ ગેસ સિલિન્ડર્સ? કયો ગેસ રાંધણ ગેસ યાની કે રાંધણ બોટલમાં ઉપયોગ થાય છે? બરાબર, તેનો જવાબ મળે છે આપણને એલપીજી. બરાબર, એ રીતે તમે સીએનજી, પીએનજી યા પેટ્રોલનો પણ ઉપયોગ કરી શકો છો. ઓકે વિદ્યાર્થી મિત્રો, સાત નંબર, એ પોરબંદર, બી અહેમદાબાદ, સી કરમસદ, ડી નડિયાદ. તો આનો પ્રશ્ન બને છે, વેર વોઝ ગાંધીજી બોર્ન? એનો જવાબ મળે છે પોરબંદર. ગાંધીજી પોરબંદરમાં જન્મ્યા હતા. હવે આઠ નંબર જોઈએ, એ જૂનાગઢ, બી અહેમદાબાદ, સી સુરત, ડી કચ્છ. આનો પ્રશ્ન બને છે, વેર ઇઝ ધ કારો ડુંગર? એટલે કે કારો ડુંગર ક્યાં આવેલો છે? અહીંયા વેર છે એટલે એનો જવાબ આપણને મળે છે કચ્છ. બીજું વિદ્યાર્થી મિત્રો યાદ રાખવાનું કે ઉપર વ્યક્તિનું નામ આપ્યું હોય તો આપણે હુથી પ્રશ્ન બનાવવાનો છે, અને જગ્યાનું નામ આપ્યું હોય એટલે કે વેરથી પ્રશ્ન બનાવવાનો છે. ઓકે, જગ્યાનું નામ આપ્યું હોય ત્યારે, અને સમય આપ્યો હોય તો વેનથી પ્રશ્ન બનાવવાનો છે. આ આપણે ધ્યાન રાખવાનું છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો તમને આ એક્ટિવિટી 6C અને એક્ટિવિટી 6D માં સારી એવી સમજણ પડી હશે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આ એક્ટિવિટી D છે. બરાબર, આ તમે ખાસ ધ્યાન રાખજો. ઓકે વિદ્યાર્થી મિત્રો, આજના પૂરતું આટલું. જો તમને મારો વિડીયો પસંદ પડ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, અને ચેનલ પર પ્રથમવાર આવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને નોટિફિકેશનને ઓન જરૂર કરી દેજો, જેથી કરીને તમને મારી વિડીયો સમયસર મળતી રહે. વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.